બે શખ્સ બંગાળના રહેવાસી 8 લાખનો મુદ્દામાલ જપ્ત પૂરા દેશમાં ચોરી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને શખ્સો શાતિર શખ્સ છે ગઈકાલે બંગાળથી ઝડપી પાડ્યા છે આ બંને પાસેથી સોનાના ઘરેણા બાઇક લોક તોડવાના સાધનો 7 ફોન મળીને કુલ 7.55 લાખ રૂપિયાની મત્તા કબજે કરી છે આરોપી નંબર 1 સિંટુ રાજુ ગ્વાલા આરોપી નંબર 2 ચંદન મુખલાલ ગ્વાલા થોડા દિવસ પહેલા જલપાઈગુડીથી સુરત આશરે 2100 કિલોમીટરનું અંતર કાપીને સુરત ચોરી કરવા આવ્યા હતા થોડા દિવસ પહેલા પાટણા ગયા હતા પરંતુ ચોરીમાં સફળતા ન મળતા તે પાછા ફર્યા આ બંને બાઇક પાર્સલમાં મોકલી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સુરતમાં ચોરીને અંજામ આપતા હતા સિંટુ અને ચંદન એવું માનતા હતા કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે ચોરીમાં લાખોનો મુદ્દામાલ મળી રહેશે પોતે પણ અમદાવાદ આવ્યા હતા ત્યાંથી અલગ અલગ જગ્યાએ ચોરી કરીને સુરત આવ્યા 14 દિવસ પહેલા ચીલ ઝડપ કરી વૃદ્ધના હાથમાંથી બેગ આંચકી આ ગેંગ 15 દિવસ પહેલા સુરતમાં એક ચીલ ઝડપ કરી હતી કાપોદ્રામાં વૃદ્ધના હાથમાંથી રૂપિયા 5.36 લાખના ઘરેણાની બેગ આંચકીને ફરાર થઈ ગયા હતા આ પહેલા લાલગેટમાં મંદિરના કમ્પાઉન્ડમાંથી 2 લાખની ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ દિલુભાને માહિતી મળી કે કાપોદ્રામાં ચોરી કરનારા સરથાણા કેનાલ રોડ પર આવવાના છે બાતમીના આધારે ગઈકાલે પોલીસ આ બંને શખ્સે ઝડપી લીધા એક્ટિવા મારા પાર્કિંગમાં જ દરવાજા પર ઊભી રાખી એટલે તરત જ હું નીચે ઉતર્યો તરત આ લોકોએ પાછળથી આંચકો મારી અને ગાડીમાં લઈને જતા રહ્યા પણ તરત આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી લીધી પણ હવે એ ત્યાં ગયા એટલે ડીસીબી સાહેબને એ બધા અમને મળી ગયા એટલે એ લોકોને આપણે જોતા જ એમ થયું કે આ લોકો આપણા પ્રત્યે તો પૂરી મહેનત કરવાવાળા છે પૂરું આમ ભાવ નથી અને અમને અત્યાર સુધીમાં એ લોકોએ બહુ વ્યવસ્થિત પૂછ્યું બે શખ્સ અને 150 ગુનાને અંજામ 28 રાજ્યમાં ચોરી સુરત પોલીસના હાથે ઝડપાયેલ બંને તસ્કરો અને તેની ગેંગ દ્વારા દેશભરમાં 150થી વધુ ચોરીને અંજામ આપ્યો છે આરોપીએ 30 ગુનાને અંજામ આપ્યો છે પટનામાં ગુના 4 કોલકાતામાં ગુના 2 વારાણસીમાં ગુના 2 આસામમાં ગુના 6 ગુજરાતમાં ગુના 15 દમણમાં ગુના 1 એમ મળી કુલ 30 જેટલી ચોરીની કબૂલાત કરી છે પોલીસે આરોપી પાસેથી પશ્ચિમ બંગાળની પાર્સિંગ કરેલી બાઇક અને ચોરીનો 7.55 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે 150 જેટલી આ જ પ્રકારની ચીલ ઝડપ અને ડિકીમાંથી લોક તોડીને ચોરી કરવામાં પકડાઈ ચૂક્યા છે આ આંતરરાજ્ય ગેંગ છે એ મોટાભાગે વેસ્ટ બેંગોલ આસામ બિહાર અને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અંદર ચોરીઓને અંજામ આપે છે અત્યારે તપાસ દરમિયાન સુરત શહેરના 2 ગુનાઓ અમદાવાદ શહેરના 3 ગુનાઓ અને 1 આસામના ગુના મળીને 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે આ ગેંગના સાગરીતો વતનથી બાઇક લઈને દેશભરમાં ચોરી કરવા નીકળે છે બાઇક ટ્રેન દ્વારા અન્ય શહેરમાં મોકલી પોતે ટ્રેન દ્વારા જે તે શહેરમાં પહોંચે છે એક વખત ચોરી કરી તે શહેર છોડી બાઇક બીજા શહેરમાં લઈ જાય છે કોઈ રૂપિયા કે કિંમતી વસ્તુ લઈને નીકળે એટલે તેનો પીછો કરી જ્યાં તક મળે ત્યાંથી ચીલ ઝડપ કરી નાસી જાય છે તેઓ ખોટા ઇલેક્શન કાર્ડથી હોટલમાં રોકાતા હતા આ બંને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની આંતરરાજ્ય ગ્વાલા ગેંગના સભ્ય છે આ પૂરી ગેંગ ગુનાની દુનિયામાં બદનામ અને શાતિર છે આ એક ગેંગ ઝડપાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે શૈલેષ ત્રિવેદી ઇટીવી ન્યૂઝ સુરત